नमस्ते। गई काले देशना वडाप्रधान नरेन्द्र भाई मोदी द्वारा समग्र देश ने पांचमी वक्त संबोधन करवामां आव्युं। तो आगामी लॉकडाउन 4.0 में नरेन्द्र भाई मोदीए समग्र देश माटे 20 लाख करोड़ रुपयानुं पेकेज जाहेर कर्युं छे। तो आ पेकेज थी देशना खेडूतो, मजूरो, कारीगरो, नाना मध्यम उद्योगों, श्रमिकों ने 2020 में खूब मोटो लाभ थवानो छे। तो मित्रों, समग्र माहिती वीडियो में जोईए के गई काले करेला संबोधन में प्रधानमंत्री नरेन्द्र भाई मोदीए आगामी लॉकडाउन 4 अने कोरोना वायरस तेमज आ पेकेज विषे शू शू बात करी थी, एनी समग्र माहिती छे ए आजना वीडियो में आपणे जोईए। तो कोरोना वायरसनी महामारी वच्चे वडाप्रधान नरेन्द्र मोदीए पांचमी वक्त राष्ट्रजोग संबोधन कर्युं। तो वडाप्रधान नरेन्द्र मोदीना संबोधनना मुख्य मुद्दा छे ए प्रथम आपणे वात करीए अने त्यारबाद वडाप्रधान द्वारा करवामां आवेला 20 लाख करोड़ना पेकेजनी वात करीए। तो मित्रों, बीजा अने त्रीजा लॉकडाउनमां घणी छूटछाटो साथे राहत आपवामां आवी। तो प्रथम वात, नरेन्द्र भाई मोदीए बीजा अने त्रीजा लॉकडाउनमां जे घणी छूटछाटो अने राहत आपवामां आवी छे अने त्यारबाद आगामी लॉकडाउन 4 विषे वात करवामां आवी, जेमां तेमणे जणाव्युं छे के आगामी लॉकडाउन 4 छे ए अगाउना लॉकडाउनो करता समग्र रीते अलग छे। वडाप्रधाने कोरोनाने कारणे देश विदेशमां मृत्यु पामेला प्रत्ये संवेदना व्यक्त करी हती। तेमणे आगळ जणाव्युं हतुं के कोरोना जेवुं संकट छे ए आपणे अगाउ क्यारेय जोयुं सांभळ्युं नथी। માનવજાત માટે આ સંકટ છે એ અકલ્પનીય છે। આગળ વાત કરતા તેમણે જણાવ્યું કે કોરોના સામે થાકવું, હારવું અને તૂટવું માનવજાતને મંજૂર નથી, એટલે હવે આપણે આ નિયમોનું પાલન કરીને બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે। કોરોના પહેલા અને પછીની સ્થિતિને ભારતની નજરથી જોઈએ તો 21મી સદી ભારતની હશે તે આપણું સપનું નહીં પણ જવાબદારી પણ છે। તેમણે દેશની જે વાત કરી તેમાં જણાવ્યું કે કોરોના પૂર્વે ભારતમાં પીપીઈ કિટ્સ બનતી ન હતી અને N95 માસ્ક નામ માત્રના બનતા હતા, જે આજે બંને દૈનિક એટલે કે રોજના 2-2 લાખની સંખ્યામાં ભારતમાં નિર્માણ થવા લાગ્યા છે। ટીબી, પોલિયો, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, ઇન્ટરનેશનલ યોગ દિવસ અને સ્વચ્છ ભારત જેવા ભારતના અભિયાનોથી વિશ્વને પણ ફેર પડ્યો, એટલે કે ટીબી, પોલિયો, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, ઇન્ટરનેશનલ યોગ દિવસ અને સ્વચ્છ ભારત પર સમગ્ર દેશે નજર કરી છે અને ભારત પ્રત્યે છે એ તેમણે એવું વલણ દાખવતા થયા છે કે ભારત છે એ આવા ખૂબ મોટા પડકારજનક જે મુશ્કેલીઓ હોય એને પણ પહોંચી વળવા સક્ષમ છે। તે જરૂરિયાતના સમયે વિશ્વભરમાં દવાની નિકાસ થવાથી દેશની પ્રશંસા પણ થઈ રહી છે, જે દેશવાસીઓને ગદગદ કરી દે તેવી મોટી વાત છે। અને ત્યારબાદ મિત્રો, નરેન્દ્રભાઈ મોદીએ 130 કરોડ દેશવાસીઓ માટે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લે અને દેશ પાસે સાધન સામર્થ્ય અને ટેલેન્ટ છે એવી વાત કરી હતી। તો આત્મનિર્ભર ભારતની ઇમારત 5 સ્તંભ ઉપર ઊભી હશે, જેમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ હશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે વિશેષ પેકેજની જાહેરાત કરી, જેમાં RBI અને કેન્દ્ર સરકારનું જે અગાઉનું પેકેજ હતું એ સંયુક્ત રીતે ભેગું કરીને માનનીય વડાપ્રધાન દ્વારા કુલ રૂપિયા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું અને આ પેકેજ છે એ ભારતનો જે GDP ગ્રોથ છે એના 10% જેટલું છે। તો પેકેજમાં લેન્ડ, લેબર, લિક્વિડિટી તથા લો એમ તમામ બાબત ઉપર પેકેજ દ્વારા ભાર મૂકાશે, જે સમગ્ર દેશમાં લઘુ અને કુટીર ઉદ્યોગોને આધાર આપશે અને સૌથી વધુ રોજગાર આપશે। તો સાથે સાથે કેન્દ્ર સરકારનું આર્થિક પેકેજ છે એ ખેડૂતો માટે, શ્રમિકો માટે, મધ્યમ વર્ગ તથા દેશના ઉદ્યોગ જગત માટે છે એ વર્ષ 2020માં ખૂબ જ લાભદાયક અને સહાયરૂપ નીવડશે। તો બુધવારથી હવે છે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આત્મનિર્ભર ભારતના પેકેજની વિગતવાર ચર્ચા કરવામાં અને આનો છે એ અમલ કેવી રીતે કરવામાં આવશે તેની વાત કરવામાં આવશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જનધન, આધાર, મોબાઈલની મદદથી ગરીબોના ખાતામાં સીધા નાણાં પહોંચ્યા છે, તેમજ કૃષિ ઉત્પાદન અને વિતરણમાં સુધાર આવશે આ પેકેજથી અને ટેક્સ નિયમોને પણ સરળ બનાવવામાં આવશે।
આત્મનિર્ભર ભારત દેશને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવવા માટે મદદરૂપ થશે. ગરીબ, પરપ્રાંતી શ્રમિક, માછીમાર, પશુપાલક શ્રમિક તથા ઘરઘટી એમ તમામ માટે આર્થિક પેકેજમાં જોગવાઈ કરવામાં આવી છે. કોરોનાએ ભારતને લોકલ માર્કેટ, લોકલ ડિમાન્ડ અને લોકલ સપ્લાયનું મહત્વ સમજાવ્યું અને તેણે દેશને બચાવ્યો છે. તો સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ દરેક ભારતવાસીઓને લોકલ બ્રાન્ડ્સનો સામાન ખરીદે તથા તેનો પ્રચાર કરે, એટલે કે ભારતમાં બનેલી વસ્તુઓનો પ્રચાર કરવો અને તેને જ વપરાશમાં લેવો, તેનું ખરીદી કરવી અને જે વિદેશી વસ્તુઓ છે એના ઉપર ધ્યાન આપવું નહીં. તો દેશ આવું બધું કરી શકવા માટે સક્ષમ છે, એટલા માટે નરેન્દ્રભાઈ મોદીએ લોકલ બ્રાન્ડ્સ ઉપર વધારે ભાર મૂક્યો છે. કોરોના લાંબા સમય સુધી જીવનનો ભાગરૂપ બની રહેશે, એટલા માટે જિંદગીને તેની આજુબાજુ કેન્દ્રિત ન રાખવા કહ્યું અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જે પણ કામકાજ છે એ કરવા કહ્યું છે. તો આગામી લોકડાઉન 4.0 લાગુ થશે અને તે સંપૂર્ણપણે નવીન છે. તેના માટેની માહિતી છે એ 18મી પહેલાં આપવામાં આવશે. તો આત્મનિર્ભરતા ભારતને સુખ અને સંતોષ આપવા ઉપરાંત સશક્ત પણ બનાવશે. તો મિત્રો, ગઈકાલે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એમાં 2020માં ખેડૂતો, મજૂરો, કારીગરો, નાના મધ્યમ ઉદ્યોગો, શ્રમિકો માટે છે એ 2020માં આ પેકેજ અંતર્ગત ખૂબ મોટી જોગવાઈ કરવામાં આવી છે અને આ પેકેજની વિગતવાર માહિતી છે એ હવે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિગતવાર આપવામાં આવશે. તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા, અને જે પણ નવી અપડેટ્સ, નવી માહિતી છે એ આ ચેનલના માધ્યમથી તમને આપવામાં આવશે, એટલા માટે ચેનલ સાથે છે એ સતત જોડાયેલા રહેજો.